ને મિત્રો, મજામાં મિત્રો. આપણે 9 તારીખે જે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3 નું પેપર લેવાયેલું, એમાં જે સમ્સ પૂછાયેલા છે એમાં આપણે નજર કરી રહ્યા છીએ. અને મોટા ભાગના સમ્સ તમે જોયું હશે કે જો તમારી પ્રેક્ટિસ હશે, તમે બધા વિડીયોઝ જોયા હશે તો આવડી જ ગયા હશે. કારણ કે કંઈ નવું નથી, નવું હોઈ શકે જ નહીં ગણિતમાં. બસ દરેક જે રીત છે, દરેક જે સૂત્ર છે એમાં એકવાર નજર કરી લ્યો અને તમારી પોતાની નોટ બનાવો, બસ વાંધો નહીં આવે. મિત્રો, કેવો પ્રશ્ન છે કે એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓના માપ અનુક્રમે 16 સેમી અને 15 સેમી છે. જો તે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 20 સેમી હોય તો તે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે? મિત્રો, આ સમવાળી, એક જ મિનિટ, 31 10, 310 આ જવાબ. તો મિત્રો, આવું તમે પણ કરી શકો છો. ખરેખર સૂત્ર યાદ રાખવામાં પણ મુશ્કેલી છે, પણ આપણે તો સ્માર્ટ વર્ક કરીએ છીએ. પહેલી વાત કે ચતુષ્કોણ, ચતુષ્કોણમાં ધારો કે તમે એવું કલ્પના કરો કે લંબચોરસ જ છે, આ ચતુષ્કોણ જ છે. સમલંબમાં શું હોય કે સમલંબમાં કોઈ એક જોડ, જેમ કે આ અને આ જોડ, એ છે ને સમાંતર હોય, બરાબર આ રીતે હોય. તો કહેવાની વાત એ છે કે આ જે સમલંબ ચતુષ્કોણ છે એની માપ તમને આપ્યા છે 15 ને 16. તમે 16 ને 15 લખી શકો, પણ અહીંયા આપણે થોડીક આ મોટી સાઈડ દેખાય છે એટલે આમ લખીએ, એમાં કઈ ફેર નથી પડતો. અને લંબ અંતર, લંબ અંતર એટલે અહીંથી અહીં સુધીનું અંતર, આ અંતર એ તમને આપ્યું છે 20, બરાબર. તો ધારો કે આપણે આને એચ કહી દઈએ, આને ધારો કે એ કહી દઈએ, ધારો કે આને બી કહી દઈએ. મિત્રો એક સમજો કે ધારો કે આ એચ છે, આ એ છે અને આ બી, પણ આ એ અને બી તો સરખા જશે કારણ કે લંબચોરસ છે. તો આવા કેસમાં તમે શું કરતા હતા, એચ અને એનો ગુણાકાર કરતા હતા, હા કે ના? તો અહીંયા તમે એમ કરો ને, એચ ગુણ્યા, તો એ આરે કરું કે બી આરે, કાંઈ વાંધો નહીં. તમે એક કામ કરો, સરેરાશ લઈ લ્યો, તો બસ કામ પતી ગયું. તો આવું જો તમે સૂત્ર અલગથી યાદ રાખવાની બદલે માત્ર કલ્પનામાં જોડી દો કે ભાઈ આમ તો આના જેવું જ છે, કે લંબચોરસ હોય તો આપણે ખબર છે કે લંબાઈ પહોળાઈનો ગુણાકાર, એટલે કે આ બેનો ગુણાકાર એ ક્ષેત્રફળ છે. તો અહીંયા શું ફેર પડ્યો? તો શું કંઈ કંઈ ફેર નથી પડ્યો કે ભાઈ આ લેવું કે આ લેવું, તો કંઈ વાંધો નહીં, એની સરેરાશ લઈ લ્યો. સરેરાશ એટલે શું? એ વત્તા બી છેદમાં બી. હવે આપણે મગજમાં, ધારો કે આવું સૂત્ર મગજમાં છે, તો તમે શું કરો, તમે તરત વિચારો કે 20 સાથે કોને ગુણવાના છે, 16 ને કે 15 ને? તો તમે કહેશો કે ના સરેરાશ, તો તરત ને તરત વિચાર આવે 16 ને 15 કેટલા થાય, તો 31. પછી 31 ના છેદમાં 2, પણ ઈ 31 ના છેદમાં 2 ઈ તો 20 સાથે ગુણવાના છે, એટલે ભાગાકારમાં છે, એટલે કે આખી પરિસ્થિતિ શું થઈ કે જો એચ એટલે તમે 20 વિચાર્યા, અહીંયા તમે 16 વત્તા 15 છેદમાં 2, પણ આ 2 ને તો અહીંયા તમે ઉડાડી દેખવાના છો, એટલે અહીં 10 આવવાના છે, આપણા મગજમાં છે, અને 16 ને 15 એકત્રી કરી નાખ્યા છે, એટલે હું કહી શકું કે 310. તો આવું તમે પણ કરી શકશો, કારણ કે તમે પ્રેક્ટિસ કરશો અને સાથે સાથે આવા 3 4 સમ જોઈ લ્યો તો તમે મોઢે સમ કરી શકશો. કારણ કે આપણી પરીક્ષામાં ન આવડે એવું નથી, પણ આ પરીક્ષાની અંદર ઝડપથી આવડે અને સાચું આવડે, તો ઘણી વખત પેન ઉપાડ્યા વિના પણ તમે આનો જવાબ આપી શકો છો. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો, ચક્રવૃદ્ધિ વ્યાજનો આ સમ પણ એકદમ સેલો છે. તમે જોશો કે કેવું છે કે એક વ્યક્તિએ 8% દરથી વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે લોન લીધી. જો 2 વર્ષ બાદ તેમણે વ્યાજ રૂપે રૂપિયા 2496 ચૂકવ્યા હોય તો તેણે કેટલી લોન લીધી હશે? મિત્રો, 2 જ વર્ષની વાત છે. 2 વર્ષની વાત હોય અને વ્યાજ તો આપી દીધું છે કે 2496, તો ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર તમે બેઝિક વસ્તુ જો પકડી લ્યો ને તો આ સમ એકદમ ઝડપથી થઈ જાય. જેમ કે આપણે કલ્પના કરો કે 100 રૂપિયા તમારું મુદ્દલ છે, સમજો, અને 8% ધારો કે દર છે. તો પહેલા વર્ષનું તો તમે તરત કહેશો કે સર આ તો સિમ્પલ જ છે, કારણ કે આઈ બરાબર PRN/100 ની પ્રમાણે પી એટલે 100 છે, આર 8 છે અને 1 વર્ષની તો વાત છે, તો આ તો 100 ઉડી જશે, 8 રૂપિયા આવશે, એટલે કે એનું વ્યાજ 108 રૂપિયા થાય પેલા વર્ષે. તો જો સાદા વ્યાજની વાત હોત તો બીજા વર્ષે પણ કેટલું થાય, 108 રૂપિયા, બરાબર. પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં વાત શું છે, વાત એ છે કે આ 108માં જે 8 રૂપિયા છે ને, એ 8 રૂપિયાનું પણ વ્યાજ ગણાય અને એની અંદર એડ થાય. એટલે કે તમે જો આમ વિચારો કે 8 રૂપિયાનું 1 વર્ષનું વ્યાજ, કારણ કે 1 વર્ષનું તો થઈ ગયું છે, હવે બીજા વર્ષે જવું છે, તો જે 8 રૂપિયા છે એ 100 ની અંદર ભળી ગયા અને હવે પછી જે ગણતરીમાં પી છે એ 108 લેવાના છે.
બીજી રીતે એ વિચારો કે 8 રૂપિયાનો જ ગણી લ્યો, કારણ કે આ તો ગણી લીધું છે 100 રૂપિયાનો. તો 8 × 8 × 1 છે 100, 88 64, એટલે કે 0.64 પૈસા. એટલે કે જો તમને 2 વર્ષ સુધીનો જો વ્યાજની વાત હોય તો તમારે કેટલો જવાબ આવે? તો 8 × 2 = 1616 રૂપિયા અને 64 પૈસા. પહેલા વર્ષનું વ્યાજ કેટલું? 108. પણ બીજા વર્ષનું વ્યાજ કેટલું થયું? 108.64. આ 0.64 શું કામ વધારે આવ્યા? કારણ કે એને આ વ્યાજનું વ્યાજ ગણ્યું. જો સાદા વ્યાજની વાત હોત તો દર વર્ષે 108 108 108 108 એમ 10 વર્ષ સુધી હોય તો 108 હતું. પણ જ્યારે ચક્રવૃદ્ધિની વ્યાજની વાત છે ત્યારે પહેલા જે 100 રૂપિયા એમાં 8 રૂપિયા ભળી ગયા અને મુદ્દલ તરીકે 108 રૂપિયાની ગણતરી કરી. મેં અહીં 108 ન લીધા, શું કામ કે 8 રૂપિયાનું જ શું વધારાનું છે, વધારાનું આપણે એડ કરી દે. તો આવી કંઈક વાત. તો આ જો સમજણમાં હોય તો ફાયદો શું થાય? ફાયદો એ થાય કે તમે ડાયરેક્ટ પણ કલ્પનાથી આ કામ કરી શકો. કેવી રીતે? તમને જવાબ તો આપ્યા જ છે, તો તમે સીધું જ વિચારો ને કે આ 12,000નું 2 વર્ષનું વ્યાજ વિચારવું હોય તો કેવી રીતે વિચારી શકાય? તમે તરત કહેશો કે સર આઈ બરાબર PRN/100માં સીધું આ જ ખબર છે કે 12,000 છે ને એનો 8%, એન તો એક લેવાના જ છે, એટલે આમ જોઈએ તો મોઢે જ થઈ જાય કે 12×8 = 96 તો 960 રૂપિયા થાય. તો પહેલા વર્ષનું તો 960 થયું, બીજા વર્ષનું શું થાય? તો 960 પ્લસ કંઈક સમથિંગ, હા કે ના, પ્લસ સમથિંગ. એટલે ફરીથી જ વિચારો, 960 × 8/100, તો કલ્પનામાં જોડશો તો તમને ખ્યાલ આવી જશે. 8×6 = 48, 4×8 = 72, 72×4 = 76, કેટલા આવશે? તો અહીંયા 976.80, 768/10 એટલે કે 76.80. હવે આવું એકવાર આપણે કર્યું, શું કામ કર્યું? કંઈક ફાયદો થશે. 6 × 6 = 12, 7 = 19, 1 × 6 = 12, 7 = 19, 10 × 1 = 19, 1,906.80 પૈસા એવું કંઈ છે? તો કહેશે ના, તો કંઈક વધારે છે. તો વધારે એટલે હાવ નજીક નહીં, એટલે સીધી સીધી તમે કલ્પનાને અહીંયા જોડશો. તો કલ્પનાને જોડશો તો શું થશે? તમે કહેશો કે 15,000, તો 15×8 વિસાશો તો શું થશે? તો 1200. પછી એના પછી તો 1200 + સમથિંગ, તો ફરીથી 12×8 = 96, તો આમ થશે તો 6 × 9 = 2,400, 2,496, હા આવી ગયું. ધેટ મીન્સ આ ફાઇનલ થઈ ગયું. તો મિત્રો આ પ્રેક્ટિસ કરી શકો કે કોઈ પણ 2 વર્ષનું વ્યાજ જો શોધવું હોય તો કેમ ઝડપથી શોધી શકાય? તો ડાયરેક્ટ આ રીતે શોધી શકાય. એક અમસ્તું ઉદાહરણ લઈ લે કે ચાલો હવે આવી વાત છે કે 22,000 રૂપિયા છે, બરાબર 10% લેખે, અને તમારે 2 વર્ષનું કેવું જોયું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું છે. ચાલો હવે તમારે ઝડપથી કરવાનો છે. યસ, વેરી ગુડ. સાવ સિમ્પલ, 22,000 રૂપિયા છે, 10% એટલે તમને ખબર છે કે 2,200 રૂપિયા થશે. આલા પહેલા વર્ષનું મળી ગયું, બીજા વર્ષનું તો કે 2,200ની અંદર પાછા 2,200ના જ 10% એટલે કે 220, તો બસ આ જવાબ. તો મિત્રો 4,620. તો આવું કંઈ કે તમને આવી જો માહિતી છે કે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ માટે પેલું સૂત્ર તો છે જ, એ બરાબર P(1)R/100 આ તો છે જ, હા તમારે એટલે આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળે, ટ્રાય કરજો, જવાબ આવી જશે. કહેવાની વાત એ છે કે જ્યારે શોર્ટકટની વાત હોય, આ રીતના કંઈ માર્ક્સ નથી, આપણે તો ઝડપ કરવાની વાત છે, ત્યારે તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે. અને એટલે જ મિત્રો આપણા તમામ વિડીયોની અંદર મારો પ્રયાસ એમ નહીં, કંઈક તો તમે નવું શીખો જ. અને એટલે જ જો તમારે ગણિત અને રિઝનિંગ એ એક સબ્જેક્ટ કહેવાય છે કે જેની અંદર કંઈ પણ માર્ક કપાય નહીં, જીકે દરિયો છે, પણ જો ગણિત રિઝનિંગના પૂરેપૂરા માર્ક્સ ખેંચો તો ગામ કરતાં આગળ તમે જરૂરથી રહી શકતા હો છો. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ પ્રશ્ન બહુ મસ્ત છે અને એટલો બધો સહેલો છે. ઘણા બધા મિત્રો છે ને આવા કામના અને સમયના જેટલા સમ છે ને એ અઘરા માનીને છોડી દે છે. મિત્રો આજ નજર કરજો, હમણાં આજો બધા વિડીયો તમને એકદમ સ્લોલી એટલે સમજાવું છું કે ગણિત એટલું બધું સહેલું છે અને પૂરા માર્ક્સ ખેંચવા જ છે. જેમ કે પી અને ક્યુ એક કામ અનુક્રમે 20 દિવસ અને 25 દિવસમાં કરી શકે છે, બંને સાથે કામ શરૂ કરી દે છે, પરંતુ થોડા દિવસ બાદ પી કામ છોડી દે છે, બાકીનું કામ ક્યુ 10 દિવસમાં પૂરું કરે છે, તો પી એ કેટલા દિવસ પછી કામ છોડ્યું હશે? મિત્રો આજને આ સમ જુદી રીતે પૂછો હોય તો જવાબ એ જ આવે. એ લોકો શું કરે, પી અને ક્યુ એક નળ છે, બરાબર 20 કલાક લખ્યું હોય, 25 કલાકમાં એ આખી ટાંકી ભરાય છે,
બરાબર, બંને નળ ખુલ્લા રાખે, કારણ કે અમુક સમય સુધી, એમ અમુક સમય સુધી, અમુક કલાક એ બંને નળ ખુલ્લા રાખે છે, પછી પી નામનો પી જે છે નળ બંધ કરી દે છે, અને 10 કલાક સુધી ક્યુ છે એ નળ, ક્યુ નામનો નળ છે એ ખુલ્લો રાખે છે. તો એ કેટલો સમય બંને નળ ખુલ્લા રાખ્યા હશે? સેમ, બરાબર, કોઈ કોઈ ટેન્શન નહીં. એક ને એક વાત કહેવાની વાત છે મિત્રો, સાદી વસ્તુ એક તમે સમજી લ્યો, કે દાખલા તરીકે ટાંકી છે, આ ટાંકી છે એ 4 કલાકમાં ભરાય છે, તો તમે જ કહો કે 1 કલાકમાં કેટલી ભરાતી હોય? તો તમે કહેશો કે એના ચોથા ભાગને, મતલબ કે આ ચોગડાને તમે છેદમાં લઈ જાઓ એટલે. હા કે ના? દાખલા તરીકે આ ટાંકી 10 કલાકમાં ભરાય છે, તો તમારે 1 કલાકમાં કેટલી ભરાણી? તો તમે તરત કહેશો કે 1/10 જેટલી ભરાણી હોય. હા કે ના? પછી બીજી કલાકે 2/10, પછી 3/10, એમ કરતા કરતા 10/10, એટલે કે આખી ટાંકી ભરાઈ જાય. તો સેમ વસ્તુ ઈજ છે, કે ધારો કે કોઈ કામ છે, ધારો કે આ ઈંટ, ઈંટથી આપણે આ દિવાલ ચણવી છે, એ 4 દિવસની અંદર ચણાય છે, બરાબર. 4 દિવસ થાય તો એ કડીઓ છે એ પૂરી કરી નાખે છે. હવે વાત એ છે કે 1 દિવસમાં કેટલી કરી હોય? તમે તરત કહેશો કે એના ચોથા ભાગની, હે ને? તો ધારો કે આટલી જ, બરાબર, આટલી જ થઈ. બીજા દિવસે વળી પાછી એટલી થાય, ત્રીજા દિવસે વળી પાછી એટલી, અને ચોથા દિવસે પાછી આખી થઈ જાય. એટલે કે જે આપેલું છે એને 1/1 મૂકી દો, એટલે એ 1 દિવસનું કામ થઈ ગયું. તો હવે આપણા માટે આ સમસાવ સેલો બની ગયો છે, કેમ કે હવે કઈ છે જ ને. બીજી વાત જોઈએ, વાત કેમ છે? તો કે પી છે અને ક્યુ છે. પી છે અનુક્રમે છે, પી છે કેટલા દિવસમાં કામ પૂરું કરે છે? 20 દિવસમાં. તો 1 દિવસમાં કામ કેટલું પૂરું થાય? તો 1/20 છે. એ જ રીતે ક્યુ નું 1 દિવસમાં કામ કેટલું પૂરું થાય? તો કે 1/25 છે. એ વાત એકદમ ક્લિયર. હવે ધારો કે 2 દિવસ કામ કરે, તો આ 2 દિવસ, આ 3 દિવસ, તો 3 દિવસ, કારણ કે બંને સાથે કામ કરે છે, કેટલા એ ખબર નથી. તો એક કામ કરી કે ધારો કે આ 1 દિવસ કામ કરે છે, કારણ કે બંને સાથે કામ કરતા હશે, એટલે બંને 1/25 પછી આટલું કામ પૂરું કર્યું હોય, એટલે કે આપણને ખબર પડી ગઈ કે બંને જે કામ કરતા હતા ને એ આટલું કામ કરતા હતા. તો હવે શું થયું કે પી છે કામ છોડી દે છે, એટલે કે આપણી પોઝિશન શું થઈ કે 1/20 પછી 1/25 આટલું કામ કર્યું, એટલે આણે છોડી દીધું. હવે આટલું કામ તો થઈ જ ગયું છે, હવે તો હવે એણે 10 દિવસ કામ કર્યું, મતલબ કે એની કેપેસિટી 1 દિવસની આટલી જ છે, તો હવે 10/25 આટલું કામ એડ થયું, તો કામ પૂરું થઈ ગયું, મતલબ કે કામ આખું, એટલે કે એક, લ્યો મિત્રો, પૂરું થઈ ગયું. આ એક્સ તો તમને ખબર છે, 2 હારે કામ કર્યું, એટલે એક્સ છે એ જ એનો જવાબ, કારણ કે કેટલા દિવસ સાથે કામ કર્યું. અથવા તો એમ પૂછે કે પી એ કેટલા દિવસ પછી કામ છોડી દીધું, બંને એક જ પ્રશ્ન છે, કારણ કે બંને સાથે કામ કર્યું હતું. જો જો મિત્રો છે ને ચેલું, પછી તમને બધું આવડે છે કે 20 25 25, હે ને? તો લસા તમને ખબર છે કે 20 25 25, તો એનો લસા શું આવે? તો 100 આવતો હશે, પણ ધારો કે નથી આવડતું, તો 2 10 25 25, ફરીથી 2 10, એટલે શું થઈ જશે? 5 25 25. પછી હવે 5 ચાલશે, તો 5 1 5, આ 5, આ 5, ફરીથી 5 1 1 1. તો આનો જે ગુણાકાર છે કે 2 2 4, 4 5 20, 20 50 100, તો એ જે 100 છે એ આપણો લસા થઈ ગયો. હવે કારણ કે આ અપૂર્ણાંકના આપણે સરવાળા બાદ બાકી કરી છે, તો આ જે 100 છે એનો એક ફાયદો શું થયો કે તમે આની સાથે 100 ગુણો, આની સાથે 100 ગુણો, આની સાથે 100 ગુણો, આની સાથે 100 ગુણો, તો ફાયદો છે. એટલે તમે આની સાથે 100 ગુણો તો શું થાય? તો 20 50 100, એટલે કે અહીંયા 5 x આવશે, અહીંયા શું આવશે? તો 100 100 ભાગ્યા 25, એટલે 4, એ 4 ઉપર ગુણી દીધા. અહીંયા 100 ભાગ્યા 20 કર્યા, એને આપણે ઉપર ગુણી દીધા. 100 ભાગ્યા 25 કર્યા, એને ઉપર ગુણી દીધા. હજી 100 ભાગ્યા 25 કરો, 4, એટલે 4 ગુણ્યા 10, એટલે 40, બરાબર 1. એકચુઅલી 100 વડે બધે ગુણશો તો એનો અર્થ કે 100 100 અહીંયા ઉડી જાય છે, અને અહીંયા 100 પણ આવી જશે. તો બીજી રીતે કે તમે આ 100 ને હવે અહીંયા લઈ આવશો. ઓકે, હવે આ 40 છે આ બધી જશે, એટલે કેવા થઈ જશે? 60. 5x વત્તા 4x તમને આવડે છે? 9x. તો જવાબ શું આવ્યો? x બરાબર 60/9, છેદ ઉડે છે મિત્રો. 20 તેરી 60, 3 તેરી 9, તો જવાબ આવ્યો 20/3. એનો અર્થ કે 20/3, અને 20/3 એટલે શું? 6 તેરી 18, અને શેષ કેટલી વધશે? 2, અને પછી તમને ખબર છે 6/2/3. ઇઝ ઇટ ઓકે? તો જવાબ આવશે 6/2/3. તો 6/2/3, બરાબર, અહીં લખી નાખું 6/2/3. તો આવો જવાબ છે, 6 નહીં, 7/2/3 છે. ધેટ મીન્સ જવાબ શું આવશે?
અન્ય. તો મિત્રો વાત એટલી છે કે એક વખત આવો સમ આવે, બીજા આવા કેટલાય સમ મેં ગણેલા જ છે, તમે તમામ વિડીયો જોતા જ રહો તો તમને કોન્ફિડન્સ આવશે. અને હા, તમને એમ લાગે કે આવડે છે તો તમે સ્પીડ વધારો, એવું નહીં કે નથી જોવા, વિડીયો જોયા જ કરો. રકમ લખો, વિડીયો સ્ટોપ કરો અને તમારી રીતે સેકન્ડ લખો કે કેટલી સેકન્ડમાં મારે આ સમ પૂરો થઈ ગયો, અથવા તો જવાબ આવ્યો કે ન આવ્યો. તો જવાબ આવે છે કે નહીં, આવડે છે કે નહીં, અને ઝડપથી પૂરું થાય છે કે નહીં, આ ત્રણ વસ્તુ તમને આ પ્રેક્ટિસમાં એટલી બધી કામ આવશે કે મિત્રો, જે લોકો આ કામ કર્યું છે એને ખબર છે. અને એટલે જ ખાસ હું મિત્રોને કહું છું કે તમને આ સારા અનુભવ થયા હોય તો કોમેન્ટમાં ખાસ લખો, કારણ કે કેટલા વિદ્યાર્થીઓ નિરાશ છે અને એને આપણને આપણે લોકો એને આપની ચેનલમાં જોડવા છે. કારણ કે ઘણા બધા લોકો લખે છે કે સર, અમે આટલા મહેનતથી કરીએ છીએ, અમે આટલી ફીસ ભરીએ છીએ, અમે આટલા સમયથી પેલું થાય છે, પણ આવા કંઈક પ્રોબ્લેમ છે. પણ મિત્રો મને ખબર છે, તમે જાત મહેનત જિંદાબાદ, તમે એક વખત શરૂઆત કરી દેશો અને નોટબુક્સ કોરી લઈ આવો અને શરૂ કરી દો. મિત્રો તમામ વિડીયો, કેટલા બધા વિડીયો મેં તમારા માટે મૂકી દીધા છે, બસ હવે તમારે કામ કરવાનું છે. સર તો તમારી સાથે હજી ઘણું બધું નવું કરવાના છે અને એની શરૂઆત આપણે થઈ ચૂકી છે. અને મિત્રો જોઈન બટન પણ આવી ગયું છે, એ જોઈન બટનમાં મારી ઈચ્છા એવી છે કે કંઈક વિશેષ સતત તમારા માટે આપતા જ રહું. અને એ લોકો એટલા માટે વિશેષ છે કે એ લોકો પણ આપણી ચેનલની અંદર આપણા વિચારને હેલ્પ કરી રહ્યા છે. તો મિત્રો બસ આપણો એકબીજાની હેલ્પ, એટલે આપણા સપના કે જે તમામ વિદ્યાર્થીઓ છે એના સપના આપણે પૂરા કરવાનો પ્રયાસ કરશું. દરેકને ભણવું ગમે એવો એક પ્રયાસ કરશું, ભાર વિનાનું ભણતર. અને એક આપણો જે કન્સેપ્ટ છે કે દરેક વિદ્યાર્થી હોશિયાર છે, તો એ દિશામાં આપણે આવો સાથે રહીને કામ કરતા જ રહીએ. પણ હા, તમારી કોમેન્ટની હું સતત રાહ જોઉં છું, દરેકની કોમેન્ટ હું વાંચું જ છું. મિત્રો કદાચ જવાબ નથી આપી શકાતો, પણ તમારી કોમેન્ટનો દરેક વાંચું છું અને મને આનંદ છે કે તમે બહુ પ્રેમથી આપણી ચેનલ માણી રહ્યા છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ કોમેન્ટ્સની રાહ સાથે. આવજો.